नेटवर्क ना सह प्रायोजक छे, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। बोन सीमेंट बॉन्डिंग नेशन। नमस्कार दर्शक मित्रों, सत्यनो धबकार एवा सेवा न्यूज नेटवर्क मां हूं दीप्ति मूल्य आपનું હાર્દિક સ્વાગત કરું છું। તો સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। આગામી ચૂંટણીમાં અમદાવાદની મણીનગર બેઠક પરથી માનનીય મુખ્યમંત્રી સામે કોંગ્રેસ દ્વારા સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટને મેદાનમાં ઉતારાયા। રાજકોટ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, રોબર્ટ વાડરા અને કમલા બેનીવાલ બાબતે ઉગ્ર વિરોધ કરતા ડોક્ટર કિરીટ સોમૈયા। દક્ષિણ ભારતના ભાજપમાં ભડકો, પૂર્વ મુખ્યમંત્રી શ્રી યેદિયુરપ્પાએ ભાજપ સાથે છેડો ફાડી 40 વર્ષ જૂના સંબંધો પર પૂર્ણ વિરામ। રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની સફળતા, હાઈવે લૂંટ તેમજ અનેક ઘડફોટ ચોરીમાં સામેલ ગેંગને ઝડપી પાડી। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની મણીનગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવતા મુખ્યમંત્રી, કોંગ્રેસ તરફથી સસ્પેન્ડ આઈપીએસના પત્ની શ્વેતા ભટ્ટ મેદાનમાં। આગામી ચૂંટણીમાં અમદાવાદની મણીનગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવનાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા મણીનગર ખાતે એક જાહેર સભાને સંબોધી હતી અને આ સભામાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી, તેમજ પરિવર્તન પાર્ટીને પણ છોડી ન હતી। કોંગ્રેસ બાબતે બોલતા તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અહેમદ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા માંગે છે, તેમને બીજા કોઈ પટેલ મળતા જ નથી। આ ઉપરાંત સામાન્ય કાર્યકર બાબતે પણ પોતાનો મત વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સામાન્ય કાર્યકર તે પાર્ટીની મૂડી છે, તેને પહોંચી વળે તેવી કોઈ રાજકીય તાકાત નથી। જાહેર સભાને સંબોધન કર્યા બાદ મુખ્યમંત્રી શ્રી મોદી અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચી ગયા હતા, ત્યારે તેમની સાથે પરસોત્તમ રૂપાલા અને કમલેશ પટેલ સહિત અનેક આગેવાનો અને કાર્યકરોએ હાજરી આપી હતી। આજ બેઠક પરથી કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીની સામે સસ્પેન્ડેડ આઈપીએસ સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટને મેદાનમાં ઉતારાયા છે, ત્યારે શ્વેતા ભટ્ટ અને તેમના સસ્પેન્ડ આઈપીએસ અધિકારી પતિ સંજીવ ભટ્ટ સાથે રહ્યા હતા અને કોંગ્રેસ તરફથી ખાસ કોઈ વજનદાર માણસ હાજર રહ્યા ન હતા। શ્રીમતી શ્વેતા ભટ્ટે જણાવ્યું હતું કે ગુજરાતમાં આપણે લોકશાહીથી ખૂબ જ દૂર નીકળી ગયા છીએ, માટે દરેક વ્યક્તિએ પોતાનાથી બનતું તમામ કરી છૂટવું અને ચૂંટણી સમયે લોકશાહી વિરોધી તત્વોને હાંકી કાઢવા। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। આજ જિસ આઈપીએસ અફસરને સરકાર કે દમન કે આગે ન ઝુકના સ્વીકાર કિયા હૈ, જિસ बात को हम भी अभी पिछले दिनों गुजरात गए थे, गुजरात की जनता जानती है। और जब उसके प्रतीक के रूप में उसकी पत्नी चुनाव लड़ेगी तो मैं निश्चित समझता हूं इस बार नरेंद्र मोदी को अपना चुनाव जीतने के लिए लाले पड़ जाएंगे। बहुत दिनों से गुजरात के थोड़े बहुत आईपीएस ऑफिसर गुजरात के खिलाफ जो एक्टिविटी कर रहे थे, कांग्रेस के हाथा बनकर, कांग्रेस के एजेंट बनकर जो काम कर रहे थे, वो आज उनका पर्दाफाश हो गया है। आज संजीव भट्ट जी की धर्मपत्नी मणिनगर में नरेंद्र भाई के खिलाफ कांग्रेस का उम्मीदवार बनकर वो चुनाव लड़ रही है। इसका मतलब ये हुआ कि बहुत दिनों से गुजरात में कांग्रेस जिस तरीके से सीबीआई का उपयोग कर रही थी, जिस तरीके से कांग्रेस इन ऑफिसरों को उपयोग करते हुए गुजरात में एंटी गवर्नमेंट जो एक्टिविटी हो रही थी उसमें आज पूरा पर्दाफाश हो गया है कि आज उनकी पत्नी कांग्रेस के उम्मीदवार बनकर वो प्रजा के सामने आ रही है। कांग्रेस का प्रश्न है, अभी कांग्रेस का कोई कार्यकर्ता नरेंद्र मोदी के खिलाफ खड़ा रहने की हिम्मत नहीं कर रहा है या कांग्रेस प्रयोग करना चाहती, ये कांग्रेस का विषय है। नरेंद्र मोदी के सामने तो प्रधानमंत्री भी आके खड़े रह जाएंगे ना, तो भी डिपोजिट बचाना मुश्किल होगा, ये भारतीय जनता पार्टी को विश्वास। गुजरात विधानसभा की आगामी चूंटणी तबक्का की यादी जाहिर थया बाद कांग्रेस ना वाघेलाए खेड़ा जिला ना कपड़वंज की बैठक पर थी फॉर्म भरियो। आज उम्मीदवारी फॉर्म भरवानो छेलो दिवस, बन्ने पक्ष तरफ थी उम्मीदवारों की यादी बाद बन्ने पक्ष ना मोटा गजाना नेताओं पोतपोता फॉर्म भरिया हता। कांग्रेस ना श्री शंकरसिंह वाघेलाए खेड़ा जिला की कपड़वंज बैठक पर थी चूंटणी जंग में झंपलावता राजकीय गरमाव फैलायो हतो। શ્રી શંકરસિંહ વાઘેલાએ બહોળી સંખ્યામાં ટેકેદારો હાજરી ઉમેદવારી ભર્યા બાદ હાજર જનમેદનીને જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજાને ભારતીય જનતા પાર્ટીની માયાજાળમાં આવવા માટે
सत्ता परिवर्तन खूब जरूरी छे। તેમણે પોતાના અસંખ્ય કાર્યકરો અને આગેવાનોની હાજરીમાં વાજતે ગાજતે ફોર્મ ભરવા પહોંચ્યા હતા અને આગામી ચૂંટણીમાં ભાજપને ભોગ ભીતર કરી દેવાની નેમ સાથે ઉમેદવારી નોંધાવી હતી। અહેવાલ ધીરેન્દ્ર ઠોળ, રાજકોટ। આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ, નરહરિ અમીન પણ ભાજપને મદદ કરવાના મૂડમાં। ગાંધીનગર દક્ષિણની બેઠક પરથી ટિકિટ માંગ્યા બાદ તેમને ટિકિટ નહીં આપી જેણે ટિકિટ માંગી જ નથી એવા ઉમેદવારને સામેથી બોલાવીને ટિકિટ ફાળવી દેવાતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસમાં પ્રથમ હરોળનું સ્થાન ધરાવતા નરહરિ અમીન કોંગ્રેસથી નારાજ થયા હતા અને તેમણે આક્રોશભેર જાહેર કર્યું હતું કે હવે મને કોંગ્રેસ તરફથી ટિકિટ ફાળવવામાં આવે તો પણ મારે ચૂંટણી લડવી નથી। આથી એ બાબત સાબિત થાય છે કે નરહરિ અમીન ચૂંટણીના મેદાનમાંથી ખસી ગયા, પરંતુ કોંગ્રેસ સામે બળવો કરવાના મૂડમાં હોય એવું દેખાઈ રહ્યું છે। હવે તમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ જશો એવું પૂછતા તેમણે જણાવ્યું હતું કે હજુ મારે મારા અંગત કાર્યકરો સાથે ચર્ચા કરવાની બાકી છે, તેમની સાથે વિચાર વિમર્શ કર્યા બાદ જ મારો નિર્ણય જાહેર કરીશ। અને એ વાત જાહેર છે કે નરહરિ અમીન જે કંઈ નિર્ણય લે તેમાં અમદાવાદની 4 બેઠકના કોંગી ઉમેદવારો તેમની સાથે રહેશે। એ મુજબ ડોક્ટર જીતુ પટેલ, રમેશ દૂધવાળા, કમલેશ શાહ અને ગીતાબેન પણ ચૂંટણી નહીં લડે। હાલમાં તો નરહરિ અમીન આર્યા પારના મૂળમાં છે અને કોંગ્રેસના મોવડી મંડળની નીતિને વખોડી કાઢતા જણાવે છે કે કોંગ્રેસ હાઈકમાન્ડની નીતિ ભાગલા પાડો અને રાજ કરો જેવી છે। અત્યાર સુધી જાહેર કાર્યક્રમો અને જાહેર સભાઓમાં ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીનો સફાયો કરી નાખવામાં એલાન કરનાર ખુદ નરહરિ અમીન પણ જાણે કે આગામી ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીનો કેસરી ખેસ પહેરી લેવાની તૈયારીમાં હોય એવું લાગી રહ્યું છે। કોંગ્રેસ પાર્ટી તરફથી ગાંધીનગરની બેઠક પરથી નરહરિ અમીન ચૂંટણી લડી રહ્યાની વાત છેલ્લે સુધી જાહેરમાં ચર્ચાતી હતી અને છેલ્લી ઘડીએ તેમના નામ પર ચોકડી મારી બીજાને ટિકિટ ફાળવી દેવાતા પક્ષ તરફથી પોતાને અન્યાય થયો હોવાની લાગણી સાથે હવે તેઓ પોતાના અપમાનનો બદલો લેવા દુશ્મન કા દુશ્મન દોસ્ત જેવી વાત સાબિત કરી ભાજપ તરફ આગળ વધશે એવું જાણકાર વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે। જો નરહરિ અમીન પણ સાથ છોડી દેશે તો કોંગ્રેસ માટે આગામી ચૂંટણી 100 એ 100% કપરા ચઢાણ જેવી સાબિત થશે। અહેવાલ ધીરેન્દ્ર રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। આગામી ચૂંટણીને અનુલક્ષીને એકબીજા પર થઈ રહેલા દોષારોપણમાં રાજકોટ ખાતે યોજાયેલી પ્રેસ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા ડોક્ટર કિરીટ સોમૈયા। રાજકોટ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવેલી એક પત્રકાર પરિષદને સંબોધન કરતા ભાજપના રાષ્ટ્રીય મંત્રી ડોક્ટર કિરીટ સોમૈયાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને રોબર્ટ વાડેરાને વડાપ્રધાનના કાર્યાલય દ્વારા ખૂબ જ ઓછા સમયમાં સ્વચ્છતાનું પ્રમાણપત્ર આપી દેવાની પ્રક્રિયા સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રોબર્ટ વાડેરા અને તેની કંપનીઓનું મૂલ્ય ફક્ત 3 જ વર્ષમાં ₹57 લાખથી વધીને ₹3000 કરોડ સુધી પહોંચી હતી। 2007ના અંત સુધી વાડેરાનો પરિવાર એક નાનો વેપારી પરિવાર હતો, જેમાં એકાએક બદલાવ આવ્યો અને માત્ર 3 માસમાં 6 નવી કંપની ઊભી કરી અને આ બધી કંપનીઓ કૃષિ કંપનીઓ છે। વાડેરા દ્વારા કરવામાં આવેલા બિન પારદર્શક લેન્ડ બેંક તેમજ DLF કૌભાંડો, રાજસ્થાનનું સૌર ઉર્જા ભૂમિ કૌભાંડ અને વાડેરા DLFનું નવું કૃષિ જમીન સાહસ વગેરે હોવા છતાં વાડેરાને શા માટે અને કેવી રીતે ખાનગી કોર્પોરેટ તેમજ રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા અસાધારણ ટેકો અને સવલતો મળી એ શંકાસ્પદ હોવાનું જણાવ્યા બાદ પ્રધાનમંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલયે રોબર્ટ વડરા ને જે ક્લીન ચીટ આપી એ સે આધારે આપી એ ભારતીય જનતા પાર્ટી અને ભારતની જનતા જાણવા માંગે છે। 2 દિવસની અંદર હું પ્રધાનમંત્રી કાર્યાલય અને અલ્હાબાદ કોર્ટને પણ આ ડોક્યુમેન્ટ સબમિટ કરવાનો છું કે રોબર્ટ વડરાની પાસે 2008ની શરૂઆતમાં એણે જે કંપનીઓ બનાવી એમાં ફક્ત 57 લાખ રૂપિયા વડરા પરિવારે નાખ્યા, આજે એના 3000 કરોડ રૂપિયા થઈ ગયા। તો પ્રધાનમંત્રી કાર્યાલયે જે ઇન્કવાયરી કરી અને ક્લીન ચીટ આપી તો એ પણ બતાડે કે 57 લાખ રૂપિયા 3 વર્ષમાં 3000 કરોડ કઈ રીતે થયા। ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટ જયપુર દ્વારા ગુજરાતના વર્તમાન રાજ્યપાલ શ્રીમતી કમલા બેનીવાલ અને તેમની જયપુર સ્થિત સંસ્થા કિસાન સામૂહિક કૃષિ સહકારી સમિતિ સામે ફોજદારી રાહે પગલાં ભરવા આદેશ આપ્યાનું જણાવી ભાજપ દ્વારા તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલ સમક્ષ રજૂઆત કરી શ્રીમતી કમલા બેનીવાલ સામે પગલાં ભરવાની માંગણી કર્યા બાદ
જયપુર કોર્ટના હુકમથી કમલા બેનીવાલને ગુજરાતના રાજ્યપાલ પદેથી તેમજ અન્ય બધા જ સરકારી હોદ્દા ઉપરથી તાત્કાલિક દૂર કરવાની જોરદાર માગણી કરી છે. આ પત્રકાર પરિષદમાં રાજકોટ ભાજપના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના રાજ્યપાલ પદેથી કમલા બેનીવાલને તાબડતોબ હટાવવા જોઈએ એવું નિવેદન રાષ્ટ્રપતિ ભવનમાં મેં સ્વયં જઈને રાષ્ટ્રપતિજીના કાર્યાલયમાં સુપુર્દ કર્યું છે. આપને જાણ હશે કે કમલા બેનીવાલ અને એની સંસ્થા કિસાન સહકારી સંસ્થાએ જયપુરમાં 1,000 કરોડની સરકારી જમીન પચાવી પાડી. જયપુરની ડિસ્ટ્રિક્ટ અને સેશન જજે કોર્ટે કમલા બેનીવાલ અને એની સંસ્થાએ ફોર્જરી કરી છે, 1,000 કરોડની સરકારી સંપત્તિ પચાવી પાડી છે એવું લાગી રહ્યું છે. એટલે CRPC 202 ના અંતર્ગત એને ઇન્વેસ્ટિગેશન કરી 21 ડિસેમ્બર સુધીમાં રિપોર્ટ સબમિટ કરવાનો જયપુર પોલીસને આદેશ આપ્યો છે. શરારત ભરા બચપન જૈસે નીર જિંદગી કી, જવાની કે વો પ્યારે વાદે જૈસે નીર મજબૂત રિશ્તો કી. ગવાહ હૈ હમ જિસને આપકે રિશ્તો કો ઓર મજબૂત બનાયા, ક્યુંકી હમ રિશ્તો કા બોન્ડ મજબૂત બનાતે હૈ. હિન્દી ફિલ્મના 100 વર્ષ નિમિત્તે હિન્દી ફિલ્મના કલાકારો રાજ કપૂર, નરગિસ, દિલીપ કુમાર, નૂતન, શમ્મી કપૂર, દેવાનંદ, રાજેશ ખન્ના, જોય મુખર્જી, મધુબાલા, નિમ્મી, માલા સિન્હા, મીના કુમારી, વૈજયંતી માલા, કિશોર કુમાર, વહીદા રહેમાન, આશા પારેખ ઉપરાંત ગાયકો લતા મંગેશકર, હેમંત કુમાર, મન્ના ડે, કિશોર કુમાર, તલત મહેમૂદ ઉપરાંત ક્લાસિકલ રાગ આધારિત ગીતો, કવ્વાલી, ફિલ્મી ભજન વગેરેના 100-100 વિડીયો ગીતોની 2-2 DVDનો સેટ મેળવવા તથા આપની પાસે રહેલી ઓડિયો કેસેટમાંથી MP3 CD બનાવવા માટે સંપર્ક કરો કલર ક્રિએશન્સ, હાઈકોર્ટ રોડ, ભાવનગર. ફોન 0278-242-77-77. હવે ફેસબુક પર પણ લોગ ઓન કરી શકશો. www.facebook.com/mgcolorcreations અથવા showtime.news@yahoo.com પર મેલ કરો. ચૂંટણી પૂરી થયા બાદ પોતાના વિસ્તારમાં ક્યારેય ન દેખાયા હોય તેવા અને પ્રથમવાર ચૂંટણી લડતા હોય એવા નેતાઓ સામે લોકોમાં રોષ. ચૂંટણી પૂરી થયા બાદ કોઈ દિવસ નજરે નહીં ચડનારા ચૂંટણી નજીક આવતા જ ફરી સવાર સાંજ દોડતા થઈ જાય છે, ત્યારે અમુક વિસ્તારમાં પ્રચાર કરવા ગયેલા મોટા ગજાના નેતાઓને એક વયોવૃદ્ધ મતદારે તો મોઢે મોઢ ઝાપટ્યું કે આ કાળમુખા ફરી આવ્યા, ચૂંટણી નજીક લાગે છે. અને મતદારના મોંએ આવું સાંભળી નેતાજીએ પોતાના પ્રચારનો માર્ગ બદલી નાખ્યો હોવાનું પણ જાણકાર સૂત્રોમાંથી જાણવા મળ્યા બાદ ઘણા ઉમેદવારો એવા છે કે જેઓ પ્રથમ વખત જ ચૂંટણી લડે છે, તેમને પ્રજામાંથી એવા અનુભવ થાય છે કે તેઓ કંઈ કહી શકતા નથી અને રહી પણ શકતા નથી, કારણ કે રાજકારણમાં નવા હોય તેમની ચામડી હજુ સંવેદનશીલ હોય છે. લોકો એમને એવું કહે છે કે તમે જીતો કે હારો પણ આમને આમ આટા ફેરા કરતા રહેજો. દક્ષિણ ભારતના કર્ણાટકમાં ભારતીય જનતા પક્ષને પ્રથમ વખત જીત દેખાડનાર યેદિયુરપ્પાએ ભાજપ સાથે છેડો પાડ્યો. ભાજપમાં ભયંકર ભૂકંપ સમાન ઘટના. ભારતીય જનતા પાર્ટીમાં જાણે ભયંકર ભૂકંપ જેવી પરિસ્થિતિનું સર્જન થયું છે, કારણ કે દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં નેતૃત્વ બાદ ભાજપને સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો હતો અને આજ સુધી યેદિયુરપ્પાએ ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે, પરંતુ તેમનું નામ ખાણ કૌભાંડમાં સંડોવાતા કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજી પડ્યું હતું અને ત્યાર પછીના મુખ્યમંત્રીઓ સામે તેમનો વિરોધ ચાલતો રહ્યો હતો. કર્ણાટક રાજ્યમાં વોટ બેંક માટે મહત્વના ગણાતા લિંગાયત સમાજમાંથી આવેલા યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદ પરથી ઓછું કંઈ જ ન જોતું હોય ભાજપ તરફથી તે નહીં મળતા તેમણે ભાજપ સાથે છેડો ફાડી 40 વર્ષ જૂના સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. ભાજપે પણ એ વાતની નોંધ લેવી જોઈએ કે દક્ષિણ ભારતમાં સત્તા અપાવનાર એકમાત્ર યેદિયુરપ્પા જ હતા. બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ. Party has given everything to me and I have sacrificed my life to
to build up the previous my party. Now, because of our own people, they don't want me to continue in that party. That's why I am resigning for the primary membership and also MLAship today. And as early as already we have decided to launch the new regional party on 9th at Haveri. Request all our well-wishers and supporters, please come and attend that rally and bless me to build up the strong state in Karnataka. રાજકોટ શહેર કોંગ્રેસને વધુ એક ઝટકો. મહિલા કોંગ્રેસના શહેર પ્રમુખ શ્રીમતી સોનલ સાપોવડિયા ભાજપમાં જોડાયા. રાષ્ટ્રીય મંત્રીની હાજરીમાં ખેસ ધારણ કર્યો. છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા અને લેઉવા પટેલ પરિવારના દીકરી તેમજ કડવા પટેલ પરિવારના પુત્રવધુ શ્રીમતી સોનલ સાપોવડિયાએ આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મંત્રી શ્રી કિરીટ સોમૈયા દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદ વખતે જ ભાજપનો કેસરિયો ખેસ પહેરી લેતા કોંગીમાં ખડભડાટ મચી ગયો હતો. કારણ કે સોનલબેન મહિલા કોંગ્રેસના પ્રમુખ પદ પર હતા, પરંતુ તેમની સતત ઉપેક્ષા થતી હોવાથી અને છેલ્લે રાજકોટ શહેરમાં શ્રીમતી સોનિયા ગાંધીની સભા વખતે પણ તેમની ઘોર ઉપેક્ષા કરવામાં આવતી હોવાથી તેઓ કોંગ્રેસથી નારાજ થઈ ભારતીય જનતા પાર્ટી બાજુ વળ્યા હોવાનું જણાવ્યું હતું. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. ભાજપમાં છોડવાનું કારણ એક તો મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈની વિચારસરણી, એમની કાર્ય કરવાની જે પદ્ધતિ છે, એમણે જે 12 વર્ષમાં વિકાસ યાત્રા જે આરંભી છે એમાં મને પણ સહભાગી થવાની ઈચ્છા થઈ અને એમાં મને આ બધાનું પીઠબળ પણ મળશે એવી મને આશા છે. એટલે હું એકચ્યુઅલી એમાં એવું છે કે મેં માગી હતી, મારી સાથે ઘણી બીજી મહિલાઓએ પણ માગી હતી. કોઈ પણ મહિલાને આપવામાં નથી આવી ટિકિટ, એની સામે મને વાંધો છે. અને રાજકોટ 2માં એક મહિલા આગેવાન એવા છે કે જેની એકની જીતને કારણે કે મને ટિકિટ નહીં તો બીજી કોઈ મહિલા નહીં, બીજી ઘણી મહિલાઓ હતી કે જેને ટિકિટ આપી શકાય, કોઈને પણ આપવામાં નથી આવી. એટલે કોંગ્રેસની વિચારસરણી એવી છે કે આમ એમ કહે છે કે મહિલાઓને આગળ લાવો, સ્ત્રીઓને આગળ લાવવી જોઈએ, પણ જ્યારે ખરેખર સમય આવ્યો ત્યારે એણે એક પણ મહિલાને ટિકિટ આપી નથી. એમની સામે જ કોંગ્રેસના લોકોએ દુર્વ્યવહાર કરી, અપમાન કરીને જાણે ટિકિટ વેચાતી હોય એવું ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રસ્થાપિત થયું છે. અને અનેક રાજકોટના પ્રખર નેતાઓ, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં ભેળા છે અને ખૂબ સરસ રીતે અમારી સાથે કામ કરી રહ્યા છે. અને આવતા દિવસોમાં પણ હજી જે રીતે અમારી સાથે સંપર્કમાં છે કોંગ્રેસના મિત્રો, ખૂબ મોટા આગેવાનો, એ પણ હજી ભળવાના છે. ત્યારે સમગ્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને વિકાસની યાત્રામાં એમનો પણ સથવારો રહે એ દિશામાં સૌ આગેવાનો કોંગ્રેસના ભાજપમાં ભળ્યા છે, એને અમે આવકારીએ છીએ. રાજકોટ શહેરની નજીક હાઈવે લૂંટના બનાવો વધતા સક્રિય થયેલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફની સફળતા. 4 શખ્સો ઝડપાયા, એકની શોધખોળ ચાલુ. રાજકોટ શહેરની આજુબાજુના હાઈવે પર વાહન ચાલકોને લૂંટી લેવાના બનાવોમાં વધારો થતા ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ કામે વળગી ગયો હતો અને 3-1 દિવસ પહેલા સરદાર નજીક ગાંધીધામના ટ્રક ચાલકને માર મારી લૂંટ ચલાવવાના બનાવ બાબતે ક્રાઇમ બ્રાન્ચે પોતાના બાતમીદારોને કામે લગાડ્યા બાદ સચોટ બાતમીના આધારે ગોંડલ રોડ પરની માલધારી હોટલ પાછળ આવેલી રેલવે ફાટક પાસેથી ગંજીવાડા શેરી નંબર 60માં રહેતા પ્રવીણ ઉર્ફે પલ્લીઓ નરસિંહભાઈ રાજાણી, ગંજીવાડા મેઇન રોડ પર રહેતા વિજય ઉર્ફે ટકો મોહનભાઈ સાપરા તેમજ ગંજીવાડા શેરી નંબર 5માં રહેતો સુમર ઉર્ફે સુમો રઘુભાઈ મકવાણાની અટકાયત કરી આગવી ઢબે પૂછપરછ કરતા 4 શખ્સો પોલીસ પૂછપરછમાં પોપટ બની ગયા હતા અને તેમણે કરેલી કબૂલાત સાંભળીને તો ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો. કારણ કે પકડાયેલા શખ્સોએ પોતાનો હજુ એક સાથી ગંજીવાડાના મહાકાળી ચોકમાં રહેતા સુરેશ ઉર્ફે વાંકો જીવરાજભાઈ ચૌહાણ હોવાનું જણાવી કહ્યું હતું કે પહેલા અમો બધા ભંગારના ડેલામાં નાની મોટી ચોરીઓ કરતા હતા, પણ જાણે કે ગુનાખોરીની દુનિયામાં આગળ વધુ હોય તેમ ઘરફોડ ચોરીની પણ શરૂઆત કરી હતી અને ભક્તિનગર તેમજ ગાંધીગ્રામ વિસ્તારમાં 7 જેટલા મકાનોના તાળા તોડી ઘરફોડ ચોરી કર્યાનું કબૂલ્યું હતું. અને આ ઉપરાંત 3 દિવસ પહેલા સરદાર નજીક ગાંધીધામના ટ્રક ચાલકને છરી ઝીકી મોબાઈલ તેમજ રોકડ લૂંટી લીધા હોવા ઉપરાંત કુવાડવા GIDC અને બ્રાહ્મણબોર નજીક થયેલી લૂંટની પણ કબૂલાત આપી હતી. આમ ભંગારના ડેલામાંથી નાની મોટી ચોરીઓ કરી ગુનાખોરીની દુનિયામાં પદાર્પણ કરનાર ધીમે ધીમે ગેંગની રચના કરી ઘડફોડ ચોરીઓ અને હાઈવે લૂંટના બનાવને અંજામ આપવા માંડ્યા હોય પોલીસે પકડાયેલા 4 શખ્સોની સરભરા કરી
આ ગેંગના પાંચમા સભ્યની શોધખોળ આરંભી છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. એક બેટીના ઢાળ પાસે એક ટ્રક રોકી છરી બતાવીને ડ્રાઈવરને પૈસા તથા મોબાઈલ આવા લૂંટ કરી લે છે. પછી એ પૈકીનો વિજય છે, એ વિજય છે, એક પલ્લીઓ છે, એક સૂર્ય વાંકો કરીને છે, એ ગરપોડીમાં છે. ત્રણેક ગરપોડી અને ગાંધીગ્રામ વિસ્તારમાં કરી છે, સિત્તલપાર્ક આજુબાજુમાં. પછી ચારેક ગરપોડી અને ભક્તિનગર વિસ્તારમાં કરી છે. હવે એમાંથી શું છે કે એ લોકો ત્યાં અલગ અલગ મંડળી રચીને ગુના કરે. લૂંટમાં અલગ એને ગેંગ બનાવેલી છે, ગરપોડીમાં અલગ ગેંગ બનાવેલી છે. અને આરોપી સકંજામાં આવી ગયેલા. એ લોકોએ સાતેક ગુનાની કબૂલાત આપી છે, સાત ગરપોડી અને ત્રણ લૂંટ. એમાં મુદ્દા માલ પણ થોડોક હસ્તગત થયો છે. ચોરીના માલમાંથી એ લોકોએ મોટરસાયકલ ખરીદેલ છે, એ પણ કબજે કરેલ છે. અને હજી આમાં વધુ ગુના નીકળે એવી શક્યતા છે. રાજકોટ શહેરના જામનગર રોડ પર આઈઓસી ડેપો સામેના મેદાનમાં હિસ્ટ્રી સીટર સુરેશ ડોડિયાની હત્યાના ગુનામાં બુટલેગર મંગળી અને તેનો ભાઈ સકંજામાં ત્રીજા શખ્સની શોધખોળ ચાલુ. શહેરના જામનગર રોડ પર આવેલા સંજયનગર વિસ્તારમાં રહેતા હિસ્ટ્રી સીટર સુરેશ ડોડિયા નામના શખ્સને આઈઓસી ડેપો સામેના પટમાં વાત કરવા બોલાવી તેના પર છરી ધોકા સાથે તૂટી પડી તેની હત્યા નિપજાવી નાસી છૂટવામાં ગુનામાં પોપટપરા વિસ્તારના બુટલેગર મંગળી ઉર્ફે મહેમદ કાસમ માણેક અને તેનો ભાઈ ઇરફાન કાસમ માણેક તેમજ હનીફ નામના મિત્રના નામ પણ ખુલ્યા બાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી બુટલેગર મંગળી ઉર્ફે મહેમદ કાસમ માણેક અને તેના ભાઈ ઇરફાન કાસમ માણેકને ઝડપી પાડ્યા છે અને ત્રીજા શખ્સ હનીફની શોધખોળ આરંભી છે. હનીફ પણ થોડા સમયમાં ઝડપાઈ જવાની શક્યતા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. હત્યા નિપજાવવાના ગુનામાં પકડાયેલા બુટલેગર મંગળી તેમજ તેના ભાઈએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે મૃતક સુરેશ ડોડિયાના ભાઈ વિજયે એક તમંચો મંગળીને સાચવવા આપ્યો હતો અને આ અંગે ચારેક માસ પહેલા મંગળીની પોલીસે ધરપકડ કરી હતી, જેના કારણે મંગળીને થયેલી કોર્ટ વગેરેના ખર્ચ બાબતે મૃતક સુરેશ સાથે ડખો સર્જાતા સુરેશ ડોડિયાનું ઢીમ ઢાળી દીધાનું કબૂલ કર્યું હતું અને તેમની સાથે રહેલા ત્રીજા શખ્સ તરીકે મિત્ર હનીફનું નામ જણાવતા ગાંધીગ્રામ પોલીસે હનીફને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. સુરેશભાઈ ડોડિયા કે જે મરણ જણા સુરેશભાઈ ડોડિયાનો પુત્ર થાય છે તેને તેના પિતાનું મર્ડર થયેલું તે બાબતે ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આપેલી, જેને અનુસંધાને અમારા બી સ્ટાફના કોન્સ્ટેબલો વિજય અહેમદ કરી અને ખાનગીરાએ બાતમી મેળવી અને સંતોષનગરના પુલ પાસેથી ત્રણ આરોપીને ઝડપી લીધેલા છે અને તેઓને પોલીસ સ્ટેશન રજૂ કરતા બરોબર જેમાંનો એક મોહમ્મદ હનીફ ઉર્ફે મંગળી કાસમભાઈ માણેક તથા તેનો ભાઈ ઇરફાન ઉર્ફે પટલો કાસમભાઈ માણેક તથા હનીફ જેડા કે જે તેના ફીનો છોકરો થાય છે તે ત્રણેય ને આજરોજ કલાક 12:00 વાગે અટક કરવામાં આવેલ છે. ગુનામાં વપરાયેલ છરી તથા એક્સેસ મોટરસાયકલ લાલ કલરનો મોટરસાયકલ કબજે કરવામાં આવેલ છે અને વધુ તપાસ ચાલુ છે. આરોપી ગુના ઇતિહાસ ધરાવે છે અને વિવિધ પ્રકારના 125ના જે ક્રાઇમ થઈ શકાય તેવા ઘણા ગુનાઓમાં સંકળાયેલ છે. એમના છેલ્લે તે હથિયાર તેમની પાસેથી હથિયાર પણ કબજા કરવામાં આવેલું અને તે બાબતે જ આ બાબતે તેના ખર્ચા બાબતે જે પૈસા માગવાની માગણી અનુસંધાને જ આ મર્ડર થયેલું. આવતીકાલે એઇડ્સ દિન હોય એક પત્રકાર પરિષદનું આયોજન કરી એઇડ્સ બાબતે જાગૃતિ લાવવા અને તેને રોકવાના પ્રયાસ બાબતે જાણકારી અપાઈ. આવતીકાલે એઇડ્સ દિન હોય આ ભયંકર રોગને ફેલાતો અટકાવવા સમાજમાં જાગૃતિ લાવવા માટે માહિતી આપતી એક પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે એચઆઈવી બાબતે નવા ચેપની સ્થિતિ, કલંક અને ભેદભાવ તેમજ મૃત્યુઆંક શૂન્ય કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. આવનારા વર્ષોમાં એચઆઈવી રોગથામને અસરકારક બનાવવાના હેતુથી પોઝિટિવ લોકો તેમજ કી પોલ્યુલેશનના સહકારથી ગુણવત્તાસભર સેવાઓ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થાય તેમજ તેમના આરોગ્ય બાબતે મૂળભૂત હકોનું રક્ષણ થાય તે માટે સમગ્ર સમાજ અને ખાસ તો સરકારે જાગૃત થવું પડશે. ચેતના અને જીએનએસપી તેમજ તેની સહયોગી સંસ્થા દ્વારા કરવામાં આવતી કામગીરીના અનુભવો અને નિરીક્ષણોથી જાણવા મળે છે કે એઇડ્સ એ ફક્ત આરોગ્યની નહીં પરંતુ સમગ્ર સમાજના આર્થિક અને સામાજિક વિકાસને પડકારતી સમસ્યા છે. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ.
તો દર્શક મિત્રો, આ હતા 7 ન્યૂઝ નેટવર્કના અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.